હેલો દોસ્તો, આજે આપણે વાત કરીશું બાળકોની અંદર તાવ. હવે તાવનો જે ટૉપિક ખૂબ જ લાંબો હોવાથી એને તાવની સિરીઝ તરીકે આપની સમક્ષ રજૂ કરીશ. હવે એની અંદર પહેલો ભાગ છે તાવ શું છે. હવે તાવની અંદર શરીરનું જે નોર્મલ જે તાપમાન કેટલું હોય, તાવ વિશે અમુક રસપ્રદ વાતો, અને ચોથી વસ્તુ, શું તાવ એ બાળકનો મિત્ર છે. આ ચાર વસ્તુની આજે હું ચર્ચા કરીશ. તો સૌપ્રથમ તાવ શું છે. તાવ એટલે ફીવર. ફીવર એક લેટિન ભાષાનો શબ્દ છે, ફેબ્રિસ એના પરથી આવેલો શબ્દ છે, અને એનો અર્થ થાય છે શરીરનું ઉષ્ણ તાપમાન. એટલે શરીરનું જે તાપમાન છે અમુક લેવલ કરતાં વધી જાય તેને તાવ તરીકે ગણી શકાય. હવે બાળકોની અંદર તાવ છે એ માતા પિતા અને ડૉક્ટર બંને માટે ચિંતાનો વિષય બની રહેતો હોય છે. તાવ એક રોગ નથી, પરંતુ શરીરની અંદર ચેપ લાગવાથી અથવા કોઈ ઉથલપાથલ શરીરમાં થાય તો એના લીધે બાળકની અંદર તાવ આવી જતો હોય છે. હવે તાવની નોર્મલ તાપમાન શરીરનું કેટલું હોય, તો 98.4 ડિગ્રી ફેરનહીટથી 98.6 ડિગ્રી ફેરનહીટ સુધીનું જે તાપમાન છે નોર્મલ ગણી શકાય. પણ એવું જરૂરી નથી. ઘણા જે 2 વર્ષથી જે નાના બાળકો હોય, 2 વર્ષથી નાના બાળકોની અંદર જે તાપમાન શરીરનું હોય, એ શરીરનું તાપમાન જે 98.6 ડિગ્રીથી પણ 1 થી 1.5 ડિગ્રી જેટલું વધારે જોવા મળે છે. હવે તાવ વિશે અમુક રસપ્રદ વાતો. હવે 2 વર્ષથી નાના બાળકોનું તાપમાન જે મેં વાત કરી કે ભાઈ 1 થી 1.5 ડિગ્રી જેટલું વધારે રહે છે, એટલે એક સ્ટડીની અંદર એવું જાણવા મળેલું છે કે 2 વર્ષથી નાના બાળકો જે હોય એ બાળકો 50% કરતાં વધારે બાળકો ખાલી ખોટી તાવની જે દવા જે છે પેરાસિટામોલ એ પીતા હોય છે. હવે સવારના 4 વાગે શરીરનું તાપમાન ઘટી જાય છે, જ્યારે સાંજે 4 થી 6 વાગ્યાના આસપાસ શરીરનું તાપમાન વધી જાય છે. એટલે દિવસ દરમિયાન શરીરનું તાપમાન ઉથલપાથલ રહે છે, એટલે વધે છે ઘટે છે. હવે શરીરનું જે તાપમાન 2 વર્ષ પછી છે ધીરે ધીરે ઘટતું જાય છે, અને 16 થી 18 વર્ષની બાળકની જ્યારે ઉંમર થાય ત્યારે શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે. હવે જે વ્યક્તિના હાથ ઠંડા હોય અથવા માતા પિતા હોય અથવા એની સાથે કોઈ પણ એના સગા હોય, એમને જો હાથ ઠંડા હશે અને બાળકને જ્યારે સ્પર્શ કરશે ત્યારે એવું લાગશે કે બાળકને તાવ છે, પણ વાસ્તવમાં એ બાળકને તાવ હતો નથી. ઘણીવાર શું છે કે ઠંડી વસ્તુ ખાવાથી અથવા કોલ્ડ ડ્રિંક પીવાથી બાળકોની અંદર પણ તાવ ઓછો હોય છે, કે જે વાસ્તવમાં જે હોય એ દેખાતો પણ નથી. હવે તાવ માપવાની અલગ અલગ મેથડ છે, અલગ અલગ પદ્ધતિ છે. બગલમાં અથવા સાથળની અંદર તાવ માપી શકાય, મોઢામાં તાવ માપી શકાય, અને ગુદાના ભાગે એટલે કે રેક્ટલ ટેમ્પરેચર લઈ શકાય. હવે તાવ માપવા માટેનું જે મશીન છે એનું નામ છે થર્મોમીટર. હવે અલગ અલગ ઉંમરની અંદર બાળકોની અંદર ટેમ્પરેચર લેવાની એક યોગ્ય પદ્ધતિ છે. 1 વર્ષથી જો નાનું બાળક હશે તો એના માટે બેસ્ટ ટેમ્પરેચર લેવા માટેની જે સાઇટ છે એ રેક્ટલ એટલે ગુદાનો ભાગ છે. રેક્ટલ ટેમ્પરેચર 1 વર્ષથી નાના બાળકોમાં એક સ્પેશિયલ થર્મોમીટર જે એનું આવે છે એના દ્વારા લેવું જોઈએ. 1 થી 6 વર્ષના જે બાળકો હોય એની અંદર બગલ અથવા સાથળના ભાગે તાવ માપી શકાય, અને 6 વર્ષથી ઉપરના જે બાળકો હોય એના મોઢાના ભાગે તાવ માપી શકાય. હવે 3 જગ્યાએ મેં કીધી, બગલ અથવા સાથળ, મોઢાનો ભાગ અને ગુદાનો ભાગ. હવે મોઢાના ભાગનું જે તાવ હોય એ તાવનું જે તાપમાન જે છે તાપમાન એ બગલ અને સાથળ કરતાં 1 ડિગ્રી જેટલું વધારે હોય છે, જ્યારે ગુદાના ભાગનું જે તાપમાન હોય એ તાપમાન એટલે કે રેક્ટલ ટેમ્પરેચર જે હોય એ મોઢાના અને બગલ અને સાથળના ભાગથી થોડુંક 1 ડિગ્રી જેટલું એ પણ વધારે હોય છે. એટલે સૌથી વધારે તાપમાન આવશે ગુદાના ભાગે, એના પછી જે તાપમાન આવશે મોઢાના ભાગે, અને એના પછીનું જે તાપમાન હશે એ બગલ અથવા સાથળના ભાગે આવતું હોય છે. બરાબર છે. એટલે આ 3 મેથડથી છે તાવ માપવા માટેની, એટલે અલગ અલગ એની જગ્યા છે, આ જગ્યાએ તાવ માપી શકાય. પરંતુ સ્ટાન્ડર્ડ મેથડ છે હાથ વડે. બરાબર છે. જ્યારે બાળકના પેટ અથવા છાતીના ભાગે તમે ત્યારે ટચ કરો, આનો જે પાછળનો જે ભાગ છે હાથનો એના પાછળના ભાગે તમે એને બાળકને સ્પર્શ કરશો, એના પહેલાં તમારે એન્શ્યોર કરવું જોઈએ કે તમારા હાથ ઠંડા ના હોવા જોઈએ. એને વોર્મ કરવા જોઈએ. વોર્મ કર્યા પછી બાળકને પેટના ભાગે અથવા તો માથાના ભાગે અથવા છાતીના ભાગે તમે જે તમારી જે હથેળી છે હથેળીનો પાછળનો ભાગ બાળકને આ રીતે ટચ કરીને તાપમાન માપી શકો છો. તો આ સિરીઝમાં ફક્ત આટલું જ, અને બન્યા રહો મારી નેક્સ્ટ સિરીઝ તાવ વિશે. ખૂબ જ મજા આવશે, એકદમ રસપ્રદ સિરીઝ બનાવી છે. અને જે લોકોને ખાસ જરૂર છે અને જે માતા પિતા માટે તો ખાસ, કે ભાઈ નોર્મલ વસ્તુ શું છે, ક્યારે બાળકને તાવની દવા આપવી જોઈએ, તાવમાંથી ઘણું આ જે સિરીઝ છે એમાંથી ઘણું બધું શીખવા મળશે, એટલે મિસ ના કરતા. પોઈન્ટ એ હતો કે તાવ શું બાળકનો મિત્ર છે. ના બાપા ના,
બાળકનો મિત્ર નથી. ઉલટાનું જે તાવની અંદર જે ફાયદો છે એનાથી બાળકને નુકસાન વધારે થાય છે. એટલે તાવને ક્યારેય એકદમ હળવામાં લેવો નહીં, લાઇટલી લેવો નહીં. પહેલાં એવું હતું કે ન્યુરોસિફિલિસ નામની જે બીમારી હતી એની અંદર તાવ આવે તો સારી વસ્તુ ગણાતી, પણ એવું અત્યારે જરૂરી નથી, બરાબર. અને જે તાવની અંદર છે કે લોહીનું પરિભ્રમણ વધી જાય, શ્વેતકણો અને રોગ પ્રતિકાર શક્તિના જે ઘટકો છે એ ઘટકોનું પ્રમાણ જે છે એ વધી જતું હોય છે. એટલે તાવની અંદર એક એ ફાયદો થાય છે, પણ એ બી એના કરતાં નુકસાન વધારે છે. એટલે એ તાવને બાળકનો મિત્ર તરીકે ગણી શકાય નહીં. અને અત્યારે તો હવે ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે, અને ડિજિટલ થર્મોમીટર વડે બાળકનું ટેમ્પરેચર માથાના ભાગે અથવા ચામડી ઉપર મૂકો, એ જે પટ્ટી જોવા મળે છે થર્મોમીટરની, તો બાળકનું તાપમાન મપાઈ લેવાય છે. એટલે પહેલાં જે યુઝ કરતા હતા એપી, અને સાથે અત્યારે ડિજિટલ થર્મોમીટરની પટ્ટી પણ અવેલેબલ છે, એનાથી પણ બાળકનો તાવ માપી શકાય.